राज्य में आज नी जे जुनियर क्लार्क नी परीक्षा छे ते रद्द करी देवामां आवी छे। आ परीक्षा पेपर लीक थता रद्द करवामां आवी छे। जुनियर क्लार्क नी परीक्षा हाल रद्द करीने हाल पूरती मोकूफ राखवामां आवी छे। त्यारे सक्ष पासेथी परीक्षाना प्रश्नपत्रनी नकल मळी आवी हती अने आ नकल मळी आवता ए सक्षनी धरपकड करवामां आवी छे। त्यारे सवारे 11 वाग्ये आजे परीक्षा योजावानी हती आज रोज ते हाल पूरती मोकूफ राखी देवामां आवी छे। परीक्षा नवेसरथी वहेली तके त्वरित योजवामां आवशे त्यारे हाल पूरती आ परीक्षा मोकूफ राखी देवामां आवी छे। पंचायत सेवा पसंदगी मंडल टूंक ज समयमां तारीख जाहेर करशे। नवी तारीख जाहेर करीने नवेसरथी आ परीक्षा लेवामां आवशे। त्यारे पोलीसे बातमीना आधारे एक शंकास्पद शख्सनी धरपकड करवामां आवी छे। हाल पेपरनी नकल पण मळी आवी छे। ते शख्स पासेथी हाल तेनी धरपकड करवामां आवी छे अने कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी रही छे। त्यारे आज रोज जे योजावानी हती जुनियर क्लार्कनी परीक्षा ते हाल रद्द करी देवामां आवी छे। परीक्षाना पेपरनो अमुक भाग लीक थयानी माहिती मळी हती अने आ बातमीना आधारे पोलीस द्वारा तपास हाथ धरवामां आवी हती। त्यारे राज्यमां 2995 केन्द्र पर परीक्षा योजावानी हती। हाल जे आ परीक्षा योजावानी हती आज रोज ते हाल मोकूफ राखी देवामां आवी छे, ते रद्द करी देवामां आवी छे अने नवेसरथी तारीख जाहेर करवामां आवशे अने त्यारबाद फरी परीक्षामां लेवामां आवशे। परंतु हाल आज रोज जे योजावानी हती जुनियर क्लार्कनी परीक्षा ते पेपर लीक थता हाल पूरती मोकूफ राखी देवामां आवी छे। વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્ર પટેલ જી। આજ રોજ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા યોજાવાની હતી શું છે સમગ્ર વિગત? પરીક્ષા યોજાવાની હતી જેની અંદર પરીક્ષા યોજાવાના પહેલા જ જે પેપર લીક થવાની ઘટના સામે આવી, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા હાલ તો આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। વધુમાં વાત કરવામાં આવે તો હાલ તો આ જે પેપર છે એ વડોદરાથી ફૂટ્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। અત્યારે આ બાબતે પોલીસે એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે। ત્યારે કહી શકાય કે ખરેખર પરીક્ષા યોજાવાની હોય અને એક દિવસે જ્યારે આ પેપર ફૂટ્યાની જે ઘટના સામે આવતી હોય છે ત્યારે લાખો વિદ્યાર્થીઓનું ભાવિ રૂંધાઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી જી, આજે પરીક્ષા યોજાવાની હતી તેમાં અંદાજ છે કે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, તો તેઓને ઘણી મુશ્કેલી પડી હશે। જી ચોક્કસ, થી વાત કરવામાં આવે તો હાલ તો જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર કુલ 1100 જેટલી જગ્યાઓ હતી, પરંતુ આજે પરીક્ષા યોજાવાની હતી જેની અંદર અલગ અલગ જગ્યાએ એટલે કે 3350 જેટલી જગ્યાએ અલગ અલગ જગ્યાએ આ પરીક્ષા યોજાવાની હતી, પરંતુ અચાનક જે આ પરીક્ષા રદ થયાના સમાચાર સામે આવ્યા છે ત્યારે હાલ તો વિદ્યાર્થીઓ જે દૂર દૂરના વિદ્યાર્થીઓ હોય છે, આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે, તે ઠંડીના સમયમાં પણ મુસાફરી કરીને કેટલાક વિદ્યાર્થીઓ તો સેન્ટર સુધી પણ પહોંચી ગયા છે। ત્યારે આ ખરેખર એક જે વારંવાર પરીક્ષાના સમયે જે પેપર ફૂટવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલ તો વિદ્યાર્થીઓની મુશ્કેલીનો સામનો જ કરવો પડતો હોય છે। કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસ કરીને પણ મહેનત કરતા હોય છે, ત્યારે હાલ તો આજે ક્લાર્કની પરીક્ષા જે કેન્સલ થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓની અંદર હાલ તો જે મુશ્કેલીઓ છે કે વારંવાર આ ઘટનાઓ સામે બનતી હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે આ બાબતે હાલ તો વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે આ જે પેપર ફોડનાર વ્યક્તિઓ છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તટસ્થતાથી પરીક્ષા યોજાય એવી હાલ માંગ સેવાઈ રહી છે। જી જી, આ બાબતે જે નકલ મળી આવી છે શખ્સની અટકાયત કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે શખ્સ વિરુદ્ધ? જી ચોક્કસ, થી વાત કરવામાં આવેલ તો હાલ તો જે સૂત્રોના આધારે માહિતી પ્રાપ્ત થઈ છે જેની અંદર વડોદરા થી આ જે પેપર છે લીક થયાની આશંકા સેવાઈ રહી છે, જેમાં એક વ્યક્તિ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી, તેના અનુસંધાને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે અને આ તપાસ હાથ ધરતા આગળ જે પ્રકારે કેટલા લોકો પાસે પ્રશ્ન પેપરની નકલ પહોંચી છે એ તો તપાસ બાદ જ ખ્યાલ આવશે, ત્યારે હાલ તો પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે। જી જી, આ પરીક્ષા મોકૂફ રખાઈ છે ત્યારે નવી તારીખ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યારે તંત્રએ કઈ પ્રકારની હાલ નિર્ણયો લીધા છે તે બાબતે પરીક્ષાને લઈને?
જી ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ તો આ બાબતે તારીખ ક્યારે નક્કી કરવામાં આવશે, કઈ કઈ તારીખે લેવાશે એ હાલ તો માહિતી સામે આવી નથી, પરંતુ કહી શકાય કે જો બીજી વખતે જો આ જે જુનિયર ક્લાર્કની પરીક્ષા નવી તારીખ જાહેર કરવામાં આવે ત્યારે કોઈ આવી ઘટના ન બને પેપર ફૂટવાની, તે ચોક્કસપણે ધ્યાનમાં રાખવું પડશે, જેના કારણે વિદ્યાર્થીઓ હાલ વારંવાર એક જ વિદ્યાર્થીઓની અંદર એક જ પ્રશ્ન હાલ તો સામે આવી રહ્યો છે કે જે આ વારંવાર પ્રશ્ન લીક થવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ખરેખર આ એક બેદરકારી કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે, પેપર જે છાપકામ માટે જેની એજન્સી આપવામાં આવે છે ત્યાં પણ કોઈ બંદોબસ્ત સાથે જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ કયા કારણોસર આજે પેપર છે લીક થાય છે એ પ્રશ્ન હાલ પણ ઉભો છે, ત્યારે આ બાબતે સરકાર તટસ્થપૂર્વક તપાસ કરે અને જે આ પેપર લીક કરવા માટે જે તત્વો છે આવા જે તત્વોને સામે લાવે અને એમને કડકમાં કડક સજા સેવા સજા મળી રહે તેવું હાલ તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, કેમ કે વિદ્યાર્થીનું ભાવિ આજે આજના યુગની અંદર વાત કરવામાં આવે તો પોતાને પસીનો પાડીને પણ રાત દિવસ મહેનત કરીને વિદ્યાર્થીઓ પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય છે, વિદ્યાર્થીને ખબર પણ નથી હોતી કે મારે સવારમાં પેપર આપવા જવાનું છે, પરંતુ આવી ઘટના બનશે એ ઘટના પણ એને ખ્યાલ નથી હોતી, ત્યારે અચાનક જ જ્યારે આ સોશિયલ મીડિયા મારફતે જ્યારે માહિતી સામે આવે છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની આંખોની અંદરથી આંસુ પણ રડી પડે આવતા હોય છે કે ખરેખર આ અમારા જે ભવિષ્ય સાથે હાલ તો ચેડા થઈ રહ્યા છે તેવું સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. જી જી, રાજ્યમાં 2995 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની હતી, તો આ પરીક્ષા કેન્દ્રો પર પણ ઘણી મુશ્કેલીઓ પડી હશે, કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે હાલ? જે ચોક્કસથી વાત કરવામાં આવી તો જે કેન્દ્રો પર જે પરીક્ષાઓ યોજાનારી હતી ત્યારે છેલ્લા 2 દિવસથી આ કેન્દ્રો વહીવટી તંત્ર દ્વારા જે તે તાલુકા કક્ષાએથી લઈને જિલ્લાની અંદર જે કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા તેની અંદર જે સેન્ટરો છે સેન્ટર ઉપર જે તે વહીવટી તંત્ર દ્વારા તમામે તમામ પ્રકારની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી હતી, ત્યારે કહી શકાય છે કે એક પરીક્ષાના જે પેપર ફૂટવાની ઘટનાના કારણે કેટલીક જગ્યાએ અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય જેની અંદર વહીવટી તંત્ર હોય યા વિદ્યાર્થીઓ હોય, પરંતુ આજે વારંવાર ઘટનાઓ બનતી હોય છે જેના કારણે હાલ તો એક જ માંગ છે કે આવા જે તત્વો છે એ તત્વોને ઝડપવામાં આવે અને આ જે પ્રશ્ન પેપર લીક થયું છે એ લીક થયાના પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે તે ચોક્કસપણે બહાર આવે તેવી પણ હાલ તો વિદ્યાર્થીઓ માંગ સેવી રહ્યા છે. જી જી હિતેન્દ્ર, સમગ્ર વિગત બદલ તમારો આભાર. આજ રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે, તે પરીક્ષાને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે, પેપર લીક થતા આ નિર્ણય હાલ લેવામાં આવી રહ્યો છે, ત્યારે 9 લાખ ઉમેદવારો આ પરીક્ષા રદ થવાને કારણે અટવાયા હતા. રાજ્યમાં કુલ 2995 કેન્દ્ર પર આજ રોજ આ જુનિયર ક્લાર્કની જે પરીક્ષા યોજાવાની હતી તે આજ રોજ રદ કરી દેવામાં આવી છે અને એક શંકાસ્પદ શખ્સ મળ્યા આવતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તે શખ્સ પાસેથી પરીક્ષાના પેપરની નકલ મળી આવી હતી અને આ નકલ પણ હાલ જપ્ત કરવામાં આવી છે. માહિતી મળી રહી છે કે આ પેપર જે હતું તેની નકલ મોટાભાગની નકલ કરવામાં આવી હતી અને તેને લીક કરી દેવામાં આવ્યું હતું. મોટાભાગની માહિતી લીક કરવામાં આવી હતી પેપરને લગતી, ત્યારે હાલ એ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને 9 લાખ ઉમેદવારો આ રદ પરીક્ષા રદ થતા અટવાયા હતા. હાલ આપણી સાથે રાષ્ટ્રીય વિશ્લેષક જોડાઈ રહ્યા છે. દેવેન્દ્ર જી, હાલ જે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તેમાં શું છે, હાલ તંત્ર કયા પ્રકારની હાલ કાર્યવાહી કરી રહી છે? હેલો જી દેવેન્દ્ર. હા જી, એટલે આ એક શું છે કે અત્યારે આપણે રાજ્ય માટે ભદ્રક શરમજનક ઘટના બની ગઈ છે અત્યારે, અને આશાસ્પદ અને મહેનતુ યુવાનોની કારકિર્દી પર ફરી એક વખત પ્રશ્નાર્થ મૂકે છે. આવી નવી ઘટના વારંવાર જે બનતી રહે છે તેના કારણે આ બધું અગાઉ પણ 7-8 વખત પેપર લીક થઈ ગયા છે અને એના કારણે થઈને આવી યુવાનોની કારકિર્દી પર જોખમાઈ ગઈ છે. સરકારી નોકરી માટે જે યુવાનો વર્ષોથી મહેનત કરે છે તેને પેપર લીકના કારણે ફરીથી તેમની આશા પર પાણી ફરી વળે છે એમ માની શકાય આપણાથી.
જી, અવારનવાર આવી ઘટનાઓ, આવી પેપર લીક થવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે સરકારે આ બાબતે કેવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ? સરકાર તરફથી આ બાબતે તો એક વખત બે વખત બને ત્યાં સુધી આપણે માની શકાય, પરંતુ વારંવાર આવી ઘટના બને છે એટલે એમ માની શકાય કે અંદરથી જે ક્યાંક કોઈ તંત્રમાંથી જ કોઈ ફૂટેલી વ્યક્તિ છે કે જે આ સંકળાયેલી કોઈ વ્યક્તિ હોવી જોઈએ. એટલે આ બાબતે હવે વધુ ચોકસાઈ રાખવી પડે, કારણ કે દરેક વખત આ રીતે પેપર જે ફૂટી જાય છે એ હવે તો માની શકાય કે અંદરથી જે ક્યાંક કોઈ ગોઠવણ થતી હોય. જી, ચોક્કસથી કહી શકાય કે આમાં તંત્રનો જ કોઈ વ્યક્તિ હોઈ શકે, જે પેપર લીક કરાવવામાં જેનો હાથ હોઈ શકે. તો હાલ જે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓને હાલ ઉમેદવારો છે, 9 લાખ લગભગ અંદાજ છે કે 9 લાખ ઉમેદવારો છે, તેઓને પણ હાલાકી થઈ છે આ પેપર રદ થવાથી.